છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આપણે અહીંયા શીખશું પાઠ બે, સચિત્ર વર્ણમાલા. ચિત્ર જોઈને વર્ણમાલા આપેલી છે અહીંયા. અહીંયા ચિત્ર અને વર્ણમાલા બંને આપેલું છું, તે આપણે સમજીશું. તો સચિત્ર વર્ણમાલામાં આપણે આજે શીખીશું વ્યંજન. તો અહીંયા આપ્યું છે પહેલું ચિત્રમાં કબૂતર. તો કબૂતર કા ક, અહીંયા કબૂતરનો ક આપ્યો છે. તે કબૂતરને ગુજરાતીમાં કબૂતર જ કહેવાય. ખ, તો અહીંયા ખ આપ્યું છે ખરગોશનો ખ. તો ખરગોશને ગુજરાતીમાં કહેવાય સસલું. બે, અહીંયા ચિત્ર શાનું આપ્યું છે? ગમલા. તો હિન્દીમાં અને આને કહે છે ગમલા. તો ગમલા એટલે કુંડું. અહીંયા આપ્યું છે ઘ, ઘરનો. તો ઘરના ઘને અહીંયા ઘરનો ઘ લખેલો છે. તો અહીંયા શાનું ચિત્ર આપ્યું છે? ઘરનું. તો ઘરને ઘર ગુજરાતીમાં ઘર જ કહેવાય. અહીંયા આપ્યું છે ચિત્ર શાનું આપ્યું છે? ચરખો. તો અહીંયા હિન્દીમાં ચરખાને શું કહેવાય? ચરખા. તો ગુજરાતીમાં પણ ચરખો જ કહેવાય. અહીંયા શાનું ચિત્ર આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? સત્રી. તો ગુજરાતીમાં એને આપણે સત્રી કહીશું. અહીંયા ચિત્ર શાનું આપ્યું છે? જહાજ. તો હિન્દીમાં શું કહેવાય આને? જહાજ. આ ચિત્ર શાનું આપ્યું છે? આપણે આ ચિત્રને તો ઓળખતા જ હશું, રાષ્ટ્રધ્વજનું છે. તો આપણે હિન્દીમાં આને શું કહેવાય? ઝંડા. ઝંડા એટલે ધ્વજ. અહીંયા શાનું ચિત્ર આપ્યું છે? તમે તો આ ખાતા જ હશો. અને આ શાનું ચિત્ર છે? ટમાટર. તો હિન્દીમાં આને ટમાટર કહેવાય. આપણે ગુજરાતીમાં શું કહે છે? ટમેટું. તો આ ચિત્ર શાનું છે? ઠઠેરા. ઠઠેરા એટલે ઠઠેરાનો ઠ છે આ. તો ઠઠેરાને ગુજરાતીમાં શું કહેવાય? કંસારો. તો આ શાનું ચિત્ર છે? ડમરું. તો આ શું છે? ડમરાનો ડ. તો ડમરાને ડમરું કહેવાય. આ શું આપ્યું છે? આપણે તપેલી ઉપર થાકતા હશું. આને શું કહેવાય? ઢક્કણ. તો ગુજરાતીમાં આને કહેવાય ઢાંકણ. અહીંયા આપ્યું છે દર્પણ. દર્પણ તો હણ આપણને આપ્યો છે. દર્પણનો હણ ફેરનો હણ. તો હણ અહીંયા લખેલો છે. હિન્દીમાં હણ આવી રીતે લખાય. તો દર્પણને અરીસો પણ કહેવાય અને ગુજરાતીમાં દર્પણ પણ કહેવાય. અહીંયા ચિત્ર આપ્યું છે તબલા. તબલાનો તલવારનો પણ કહેવાય. તબલાનો એ ત કહેવાય. તો તબલા એટલે ઢોલ. તબલા એટલે તબલા પણ કહેવાય. થર્મસ. થર્મસનો થ આપ્યો છે અહીંયા. તો થર્મોસ શું કરવા માટે હોય છે? અહીંયા ચિત્ર આપ્યું છે થર્મોસ. તો થર્મોસનો ઉપયોગ ગરમ ચા ભરવા માટે પણ થાય છે, ગરમ વસ્તુ રાખવા માટે પણ થાય છે. તો અહીંયા થર્નો આપ્યું છે. થર્નો એ કહેવાય, થર્મોસનો થ એ કહેવાય અને થર્મોસ પણ કહેવાય. દરવાજા. તો દરવાજાનો દ. દરાનો પણ દ થાય. દરવાજાનો પણ દ થાય. હિન્દીમાં દ કેવી રીતે લખાય? આવી રીતે. દરવાજો એટલે બારણું. દરવાજો પણ ગુજરાતીમાં કહેવાય. અહીંયા ચિત્ર શાનું આપ્યું છે? ધનુષ. ધ અને ઘ માં ખાસ ધ્યાન રાખવું. ધ કેવી રીતે લખવું અને ઘ કેવી રીતે લખવું. આ શું છે? ધનુષનો ધ. અહીંયા ગોળ રાઉન્ડ વાળું હોય એ ધનુષનો ધ થાય. તો આ શું આપ્યું છે? જો ચિત્રમાં તમે અને આ શબ્દ જુઓ, શું લખ્યું છે? ધનુષનો ધ. આ ઘ નથી, ધ છે, એ ધ્યાન રાખવાનું. આ શાનું ચિત્ર આપ્યું છે? નળનું. તો આ હિન્દીમાં શું કહેવાય? નળ. તો આ નળનો નળ લખેલું છે. તો ગુજરાતીમાં એને શું કહેવાય? નળ. ચિત્રમાં અહીંયા આપ્યું છે પતંગનું ચિત્ર આપ્યું છે. હિન્દીમાં પણ શું લખાય? પતંગ. ગુજરાતીમાં તેને પતંગ જ કહેવાય. અહીંયા આપણે ખાતા જશું ફળફળાદી. તો અહીંયા શાનું ચિત્ર આપ્યું છે? ફળોનું. તો હિન્દીમાં આને શું કહેવાય? ફળ. તો ગુજરાતીમાં ફળો કહેવાય.
અહિયાં ચિત્ર આપ્યું છે બતખ, તો બતક હિન્દીમાં બતખ કહેવામાં આવે અને ગુજરાતીમાં બતક કહેવામાં આવે છે. તો અહિયાં ફોટો આપ્યું છે તમે ચિત્રમાં ભવાની માતાજી, હિન્દીમાં માતાજીને ભવાની પણ કહેવાય છે. અહિયાં ચિત્ર આપ્યું છે વટાણાનું, આપણે ગુજરાતીમાં આને શું કહીએ, વટાણા, ને હિન્દીમાં શું કહીએ છીએ, મટર, હિન્દીમાં મટર કહેવાય. અહિયાં ચિત્ર આપ્યું છે આને શું કહેવાય, યતિ, યતિ એટલે યતિ, યતિ બાબાનો યા, અહીંયા યા લખેલો છે. આશાનું ચિત્ર છે રથનું, તો અહીંયા રથનો ર આપેલો છે ને રથને ગુજરાતીમાં રથ કહેવાય. અહીંયા સારું ચિત્ર આપ્યું છે લટ્ટુ, લટ્ટુ એટલે શું થાય, ભમરડો, ગુજરાતીમાં શું કહેવાય ને, તમે રમતા જશો ભમરડો. અહીંયા શું આવ્યું છે વજન્યું, તો વજનનું વજનિયાને ગુજરાત હિન્દીમાં શું કહેવાય, વજન, અહીંયા વજનનો વ લખેલો છે તો ગુજરાતીમાં વજન્યું કહેવાય. અહીંયા સરબત, અહીંયા ચિત્રમાં શું આપ્યું છે સરબત, તો અહીંયા સરબતનો સ કહેવાય. સસકોણ, અહીંયા શું દોરેલું છે ચિત્રમાં, સસકોણ, સસકોણનો સ. અહીંયા શું આપ્યું ચિત્રમાં, સપેરા, તો સપેરા સસલું, સપેરા સસલું એનો શું થાય, સ, સસલાનો સ પણ કહેવાય, સપેરાનો પણ સ કહેવાય, સપેર એટલે મદારી. સ હવાઈ જહાજ, અહીંયા સનું ચિત્ર આપ્યું હવાઈ જહાજનું, હનો શું થાય, હ, હ હિન્દીમાં કેવી રીતે લખાય, આવી રીતે આપણે સરસ રીતે જોવાનું અને લખવાનું, હવાઈ જહાજ એટલે આપણે ગુજરાતીમાં એને વિમાન પણ કહીએ છીએ. અહીંયા ક્ષત્રિય, અહીંયા ક્ષત્રિયનો સ આપેલો છે, જોયો ને કેવી રીતે લખાય. અહીંયા હવનકુંડ આપેલું છે તમને, આને શું કહેવાય, આપણે હવનકુંડ ક્યારે વાપરવામાં આવે, વાપરવામાં આવે ત્યારે આપણે યજ્ઞ કરીએ છીએ ત્યારે, તો અહીંયા શું કરવામાં આવે છે આને શું કહેવાય, યજ્ઞ, તો અહીંયા યજ્ઞનો જ્ઞ આપેલો છે. આ શું છે ચિત્રમાં, ત્રિશુલ, તો અહીંયા ત્રી, પત્ર ચિત્ર એમાં આ ત્ર વાપરવામાં આવે છે. ત્રિશુળ એટલે ત્રિશુળ, ગુજરાતીમાં ત્રિશુળ કહેવાય અને હિન્દીમાં ત્રિશુલ. અહીંયા શ્રવણ, તો શ્રવણનો સ્ર આપ્યો છે, તો અહીંયા શ્રવણનો સ આવી રીતે લખાય. હવે આપણે આગળ જોઈશું પઢો ઓર લીખો, વાંચો અને લખો. અહીંયા તમને આપ્યું છે વ્યંજન શબ્દો આપેલા છે, આપણે કથી લખવાના છે સ્વ સુધી, તો અહીંયા લખવાનું, તમને અહીંયા ટપકાવાળી રેખા આપી છે એના ઉપર તમારે ખૂંટવાનું છે અને અહીંયા લખવાનું છે સારા અક્ષરે. કથી શરૂ કરવાનું, તો અહીંયા લખવાનું ક, તો અહીંયા આવી રીતે લખવાનું તમારે ક, અહીંયા ક લખવાનો, પછી ખ, એવી રીતે જ ખ પણ આપણે ક લખ્યું એવી રીતે જ ખ પણ લખવાનો છે. અહીંયા ગ લખવાનો, ઘ લખવાનો, ડ, ચ, સ, જ, જ, ટ, ઠ, એવી રીતે આપણે અહીંયા આશા લીટી આપેલી છે રેખાઓ એના ઉપર ઘૂંટવાનું અને સારા અક્ષરે લખવાનું. એવી જ રીતે આપણે આગળ જોયું, એવી જ રીતે અહીંયા પણ અહીંયા લખવાનું છે આપણે ડથી ચાલુ કરવાનું. અહીંયા આપણે એને આશી રેખાઓ આપી છે અને ઘૂંટીને આપણે આગળ લખ્યું, આવી રીતે એમાં લખવાનું ડ, 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 અને અહીંયા બાજુમાં પણ સારા અક્ષરે આવી રીતે આપણે લખવાનું. અહીંયા બધાય ખાણા આપણે આવી રીતે પૂરવા કરવાના છે, તો આપણે અહીંયા ઢ, આપણે ઢ લખ્યો એવી રીતે જ અહીંયા ઢ પણ લખવાનો છે.
હણો અને શું કહેવાય હન, ત, થ, ડ, ધ ધજાનો અને ઘ ઘણનો ખાસ ધ્યાન રાખવાનું. કેવી રીતે લખો? અહીંયા ન, પ, ફ, ફ અને કમાં પણ ધ્યાન રાખવાનું. ક કેવી રીતે લખવો અને ફ કેવી રીતે લખવો એ આપણે ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આવશે બ, ભ. આગળ આપણે જોઈએ એવી રીતે જ અહીંયા મ લખવાનો છે. તો આપણે અહીંયા લખીશું રેખા ઉપર અહીંયા મ. સારા અક્ષરે લખવાનું વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે જ આપણે આગળ લખીશું. મ લખ્યો એવી રીતે જ બધા ખાના આપણે પૂર્ણ કરવાના છે. તો આગળ લખવાનો મ પછી શું આવે? ય. તો અહીંયા પણ ય લખવાનો છે. ર, લ, વ, સ, સ, સસલાનો સ, હ, જ્ઞ, ક્ષત્રિયનો સ, જ્ઞ, ત્ર અને સ્ર. એવી રીતે આપણે બધી રેખાઓ ઘૂંટીને અને ખાનામાં અહીંયા લખવાનું રહેશે. તમારે હિન્દીની નોટમાં વ્યંજન લખવાના ક થી સ્વ સુધી સારા અક્ષરે લખવું. આવજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે.